આગળ વાત કરીએ તો મોરબીની મોરબી ખાતે આમ આદમી પાર્ટીએ મોરબી પાલિકાને નિર્ભય તંત્રનો એવોર્ડ અર્પણ કર્યો મોરબીમાં શેરીએ ગલીએ કચરાના ઉકરડાઓ માટે પાલિકા તંત્રને જવાબદાર ઠેરવીને આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ પાલિકાએ જઈને મોરબીને ગંદુ ગોબરું બનાવવાનો એવોર્ડ આપવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોરબી શહેરમાં નગરપાલિકા દ્વારા ડ્રોપ એન્ડ કલેક્શન સેન્ટરના રૂપમાં શહેરના દરેક માર્ગ અને શેરીના નાકા ઉપર ઉકરડાઓ બનાવેલ છે પ્રજાહિત માટે તે નાબૂદ કરવા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાને વારંવાર જણાવેલ છે તેમ છતાં તે દિશામાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજ રોજ તારીખ છવ્વીસને બુધવારના રોજ સવારે અગિયાર કલાકે મોરબી નગરપાલિકાને નિર્ભરતંત્ર એવોર્ડ એનાયત કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કચરાના ગંજ પાસે જ એવોર્ડ લઈને ઊભા રહ્યા હતા અને સ્થાનિક લોકો પાસેથી કચરાના ગંજ બાબતે હસ્તાક્ષર પણ લેવામાં આવ્યા હતા મારું મોરબી ઉકરડા મુક્ત મોરબી અભિયાનને સહયોગ આપવા આમ આદમી પાર્ટી મોરબી સહિત પ્રમુખ પરેશ પરેશ પરિયાએ જાહેર જનતાને પણ સાથ આપવા જણાવ્યું હતું રાહુલ નગવાડિયા જેડેશ ટીવી મોરબી આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ પરેશ પારિયા આજે અમે લોકો નગરપાલિકાને નિંભર તંત્ર એવોર્ડ અર્પણ કરવા આવ્યા હતા અમારો આ અર્પણ એવોર્ડ કરવાનો એક મુખ્ય હેતુ એ હતો કે ઘણા સમયથી આમ પબ્લિકો ઉકેડાથી ત્રાસી ગઈ છે નગરપાલિકા દ્વારા શહેરીએ ગલીએ તમે જો તો કલેક્શન સેન્ટર ટાઈપ ઉકેળા બનાવી નાખ્યા છે કર્મચારીઓ શેરીઓ વારીને વાળીને નગરપાલિકાના મેઇન રોડ મોરબી શહેરના મેઇન રોડ શેરીઓ ગલીની અંદર મેઇન રોડ ઉપર જ કચરો ઠાલવી રહ્યા છે આ અનુસંધાને અમે અનેક વખત રજૂઆત કરી નગરપાલિકાને કે તમે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળનો ખુલ્લા આમાં કરો છો લોકો તો કરાવો જ છો પણ તમે માથે અનાદર કરો છો તો ખરેખર આ એક કાયદા વિરુદ્ધ કામ છે તો તમે તાત્કાલિક ઉકેળા નાબૂદ કરો આ માટે અમે છેલ્લા પંદર દિવસથી રજૂઆત કરતા આવ્યા છીએ પણ નિમ્બળ તંત્ર એક પણ પગલું આ દરમિયાન આગળ વધ્યા નથી એટલે આજે અમે નિમ્બળ તંત્ર એવોર્ડ નગરપાલિકાને અર્પણ કર્યો છે